સિટી હોસ્પિટલ ડોક્ટર માલતી સાથે વાત થઈ શકે? એમનો ફોન સ્વિચ ઓફ આવે છે. ઓહ, તે કોન્ફરન્સ માટે અમેરિકા ગયા છે. હા, થોડું અર્જન્ટ છે. હું વિહાન રાજન્સનો ભાઈ બોલું છું. વિહાન રાજન્સના વાઈફ રેવા રાજન્સનો કેસ ડોક્ટર માલતી હેન્ડલ કરે છે ને? અત્યારે રેવા ભાભીની તબિયત થોડી નરમ છે, એટલે ડોક્ટર માલતીને કન્સલ્ટ કરવાના હતા. ઓકે, નો પ્રોબ્લમ. તો રેવા ભાભીના કેસની ફાઇલ ડોક્ટર દર્શના પાસે હોય તો તમે અમને વિઝિટ કરવા મોકલી આપશો પ્લીઝ? હા, અમે વેઇટ કરી રહ્યા છીએ. થેન્ક યુ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ. શું થયું? ડોક્ટર માલતી કોન્ફરન્સ માટે અમેરિકા ગયા છે, તો રેવા ભાભીના કેસ વિશે હવે એમના સિનિયર ડોક્ટર દર્શનાને ખબર છે, તો એ વિઝિટ કરવા આવી રહ્યા છે અત્યારે. વિઝિટ માટે કોઈ પણ ડોક્ટર આવે, મારો મોટિવ છે કે રેવા પ્રેગ્નન્ટ નથી એ બધાને ખબર પડે અને રેવા સાથે આખું ઘર દુખી થાય. તમે કોઈ છોકરા સાથે વાત કરતા હતા. તું ધમકાવે છે મને? હા, બ્લેકમેલ કરે છે. પણ ખાલી 5 મિનિટ રમવા દેશ ગેમ? હા, હું કોફી પીને આવું છું. લે, તું અહીંયા છે? હું તને આખા ઘરમાં શોધતી હતી. શું કામ હતું? વિદિશા રોજ મોબાઈલ ઉપર કોની સાથે વાત કરે છે એ જાણવાનો આ બેસ્ટ ચાન્સ છે. બેટા, ગેમ રમે છે તું? મને ફોન જોવા આપીશ? અરે, ફોનમાં કયા નવા નવા ફીચર્સ આવ્યા છે એ જોવા માટે. તમે મારા ફોનમાં શું કરતા હતા? અરે, એ તો ફોનમાં કયા નવા નવા ફીચર્સ આવ્યા હતા એ જોતી હતી. અને હેતવીના હાથમાં ફોન હતો એટલે મેં ફોન લીધો. હેતવી હાથમાં ફોન લેશે ને તો ને ટાટિયા ભાંગી નાખીશ. હોસ્પિટલમાં તારી બરાબર વાત તો થઈ છે ને બેટા? હા બાપ, ડોક્ટર માલતીની જગ્યાએ એમના સિનિયર ડોક્ટર દર્શના આવે છે. પણ રેવા બોડી ચેકઅપ માટે હોસ્પિટલ ગઈ હતી, એની આપણને તો જાણ જ નથી. હા બા, દર વર્ષે આપણે જેમ ફૂલ બોડી ચેકઅપ કરાવીએ છે ને, એમ જ રેવાનું ચેકઅપ કરાવી લીધું છે. હા, એ સારું કર્યું. હા, પણ મને એક વાત ના સમજાય, રેવાનું બોડી ચેકઅપ ડોક્ટર માલતી પાસે કેમ કરાવડાવ્યું? એ તો ગાયનેકોલોજિસ્ટ છે ને. અરે યાર, મારો જ નાખેલો દાવ મારી પર ઊંધો ના પડે, હવે શું જવાબ આપું? બા, રેવા ડોક્ટર માલતીને મેરેજ થયા ને એ પહેલાથી જ ઓળખતી હતી, એને એની પાસે ચેકઅપ કરાવે છે અને એના રિપોર્ટ પણ નોર્મલ જ આવ્યા હતા. અરે હા બા, કેમ, આપણે હોસ્પિટલ ગયા ત્યારે રેવાએ આપણને વાત નહોતી કરી કે લગ્ન પહેલા એના પેટના દુખાવા માટે માલતી પાસે ચેકઅપ કરાવવા ગઈ હતી. પણ આ નવા ડોક્ટર રેવાને બરાબર ચેક તો કરશે ને? ડોક્ટર દર્શના ડોક્ટર માલતીના પણ સિનિયર છે, એટલે ટેન્શન કરવાનું તો કોઈ રીઝન જ નથી ને બા. હેલો, હું ડોક્ટર દર્શના. રેવા વિહાન રાજહંસના ચેકઅપ માટે આવી. હેલો મેમ, મારું નામ આરવ છે. મેં જ હોસ્પિટલમાં ફોન કર્યો હતો. આ મારા ભાઈ વિહાન રાજહંસ, એમની વાઈફનું ચેકઅપ કરવાનું.
ડોક્ટર, તમને આવતા બહુ મોડું થયું. ટ્રાફિક હતો? ના, મને કોલ આવે એટલે હું તરત જ નીકળી છું. એમાં આવું છે ને ડોક્ટર, કે ડેડને હમણાં એક એક મિનિટ પણ એક વર્ષ જેવી લાગે છે. ગુડ ન્યૂઝ મળવાની છે ને. એટલે ગુડ ન્યૂઝ? યસ, રેવા ભાભી ગુડ ન્યૂઝ આપવાના છે ને, એટલે અમે બધા બહુ જ એક્સાઇટેડ છીએ. નાના બાળક જેવી છે તું. આ ભાઈના બાળકને શું સાચવવાની? હા તો, તને બહુ એક્સપિરિયન્સ છે બાળકો સાચવવાનું, તો તું જ સાચવજે. અને ભાઈ અને ભાભીનું બાળક આવે ને, તેમના ડાયપર પણ તારે જ ચેન્જ કરવાના. મારા ત્રીજા ભાભી ઘરમાં આવે એ પહેલા તને એક્સપિરિયન્સ મળી જાય ને. એ છોકરાઓ, એક વાત મારી ધ્યાનથી સાંભળી લો. બાળકનું સૌથી પહેલા મોઢું હું જોઈશ, બસ. ના હા બા, રેવા અને વિહાનના બાળકનું મોઢું સૌથી પહેલા હું જોઈશ. સોરી રેવા, પ્રેગ્નેન્ટ નથી. બધાની ખુશી છૂ થઈ ગઈ, મજા આવી ગઈ. ડોક્ટર, શું રેવા? યસ, રેવાને પિત્ત વધી ગયું છે, એના કારણે એને વોમિટિંગ જેવું ફીલ થાય છે અને થોડી વીકનેસના કારણે ચક્કર આવી ગયા છે. અચ્છા, અમને તો લાગ્યું કોઈ કોઈ ગુડ ન્યૂઝ હશે. અરે કઈ વાંધો નહીં, આજે નહીં તો કાલે ગુડ ન્યૂઝ તો મળવાના જ છે ને. અરવિંદ, જરાય નિરાશ ના થઈશ બેટા. હું કહું છું 100% તું દાદા બનીશ. ચાલો હું નીકળું, મારે હોસ્પિટલ પહોંચવાનું છે. મિસ્ટર વિહાન, તમે જરા બહાર આવશો? મિસ્ટર વિહાન, તમારા વાઈફ પ્રેગ્નન્ટ નથી એ જણાવતા મને ખરેખર દુઃખ થયું છે. ડોક્ટર, હું અને રેવા બધું જ જાણીએ છીએ. રેવા આ વાત વિશે જાણે છે? તો પછી તમારે તમારા ફેમિલીને આ વાત કહી દેવી જોઈએ. તમે કઈ બાબત વિશે વાત કરી રહ્યા છો? હું સમજ્યો નહીં. રેવાની પ્રેગ્નન્સી વિશે. રેવા હોસ્પિટલમાં સોનોગ્રાફી સ્કેનિંગ આ બધું કરાવવા આવી હતી મારી પાસે. શું તમે એ વખતે સાથે નહોતા આવ્યા? ના, ઇનફેક્ટ મને તો ખબર જ નથી. રેવા બોડી ચેકઅપ માટે હોસ્પિટલ આવી હતી. મેં કહ્યું ત્યારે મને ખબર પડી. અને મારે તો એ જ જાણવું છે કે રેવાના રિપોર્ટ તો નોર્મલ છે ને. શું ડોક્ટર માલતીએ તમને રેવાના રિપોર્ટ વિશે કોઈ જ વાત નથી કરી? વિહાન, તમે ભાભી, આ ડોક્ટર દર્શના છે. એકચ્યુઅલી રેવાને ચક્કર આવતા હતા અને વોમિટ થતી હતી, તો શેફાલીએ કહ્યું કે ડોક્ટર માલતીને બોલાવી લઈએ. પણ ડોક્ટર માલતી તો કોન્ફરન્સ માટે અમેરિકા ગયા છે. યસ, એટલે એમની જગ્યાએ એમના સિનિયર ડોક્ટર દર્શના આવ્યા છે. ડોક્ટર, આ મારા ભાભી છે કનિકા રાજન, ડોક્ટર માલતીના ક્લોઝ ફ્રેન્ડ. ઓકે, તમે છો કનિકા રાજન? માલતીએ મને વાત કરી હતી. કદાચ તમને ખબર નહીં હોય, રેવાના કેસની આખી હિસ્ટ્રી મને ખબર છે. માલતી મને રિપોર્ટ કરે છે. ઓ નો, ધેટ મીન્સ કે રેવા માં નથી બની શકતી. આ વાત ડોક્ટર દર્શનાને ખબર જ હશે. શું એમણે ઘરમાં બધાને કહી દીધું હશે? માલતી અમેરિકાથી પાછી આવે એટલે તમે એમની સાથે મને મળવા આવજો. બીકોઝ અમારા પ્રોફેશનમાં અમે પેશન્ટની હિસ્ટ્રી એમના ફેમિલીથી છુપાવતા નથી.